અનલોક 5 અંતર્ગત સમગ્ર દેશના મોટા ભાગના ધંધા રોજગાર મોલ મલ્ટીપ્લેક્સ શરૂ થયા છે. તો વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ રમત સંકુલને ખોલવામાં નહીં આવતા મેમ્બરોએ પ્લેકાર્ડ સાથે રેલી યોજી દેખાવ કર્યા હતા. અનલોક 5 માં દેશભરમાં મોટા ભાગના ધંધા રોજગાર ધમધમતા થયા, તેની સાથે જ આજથી મલ્ટીપ્લેક્સો પણ શરૂ થઈ ગઈ. જો કે સરકારના રમસે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્રને કોરોનાનું ગ્રહણ નડ્યું હોય આ સૂત્ર ખોટું પુરવાર થઈ રહ્યું હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ રમત સંકુલ આવેલું છે, જેને હજી સુધીમાં ખોલવામાં નહીં આવતા આજરોજ રમત સંકુલના મેમ્બરો રોષે ભરાયા હતા અને વહેલી સવારે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બહાર પ્લેકાર્ડ સાથે દેખાવ કર્યા હતા અને દરબાર ચોકડી સુધી રેલી યોજી માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સને ખોલવામાં આવે તેવી માંગ કરી હતી. મેમ્બરોએ જણાવ્યું હતું કે ચૂંટણીની મિટિંગો રેલીઓ યોજાઈ રહી છે, મલ્ટીપ્લેક્સો આજથી શરૂ કરવામાં આવ્યા, વડોદરાના મોટા ભાગના રમતગમત સંકુલો ખુલી ગયા છે, તો માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ કેમ ખોલવામાં આવતું નથી? ચૂંટાયેલા કોઈ પણ રાજકીય નેતાઓ પણ અમને સાથ સહકાર આપવા આવતા નથી, કોઈને રસ નથી. આ અંગે અમે સ્પોર્ટ ઓથોરિટીને પણ રજૂઆત કરી છે, તેમ છતાં આ રમત સંકુલ ખોલવામાં આવ્યું નથી. સરકાર ઇમ્યુનિટી વધારવાની વાત કરે છે, તો ઘરમાં રહીને જ કેવી રીતે વધશે? એમનાથી સેનેટાઇઝિંગ ના થતું હોય તો અમે તમામ મેમ્બરો અમારી જાતે સ્વૈચ્છિક સેનેટાઇઝિંગ કરી લઈશું. આવતીકાલથી આ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખોલવામાં આવે તેવી અમારી માંગ છે. અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે કે આ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હજી સુધી બંધ રાખવામાં આવ્યું છે, જ્યારે એ લોકોની ઇલેક્શનની રેલીઓ, ઇલેક્શન માટે મિટિંગો અને મલ્ટીપ્લેક્સ ખોલવા છતાં પણ અમે લોકોને અહીંયા રમવા દેવામાં આવતું નથી અને અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. ઘણીવાર અમે અમારી ઓથોરિટી જે અમારા હેડ છે એમને ઘણીવાર રજૂઆત કરી, છતાં પણ એ ટ્રસ્ટનામાં થતા નથી કે અમને ખબર નથી ક્યારે કે અમે સેનેટાઇઝ કરીને તમને સોંપીશું, અઠવાડિયામાં સોંપીએ છીએ, કાલે આપીએ છીએ, પરત દિવસે આપીએ છીએ, પણ કોઈ જવાબ નથી આપતા. અને બાકી બધી એક્ટિવિટીઝ જેટલા સ્પોર્ટ્સ એક્ટિવિટી ગુજરાત બરોડામાં છે, બાલભવન કહો કે તમે બીજા કોમ્પ્લેક્સો, બધા જ ખુલ્લા છે પોલો ક્લબથી માંડીને. ફક્ત અમને અન્યાય થઈ રહ્યો છે અને અમે બહુ ટાઈમથી પ્રયત્ન કરી રહ્યા છીએ, રિક્વેસ્ટ કરી રહ્યા છે, પણ આ લોકો કોઈ પણ ઓથોરિટી અમારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓથોરિટીને ઇન્ટરેસ્ટ નથી કે છોકરાઓ રમે કે છોકરાઓનું ભલું થાય. અને અમે લોકો બધા ડિસ્ટન્સ રાખીને રમી રહ્યા છીએ, પણ આ લોકોને એ વસ્તુ અમારામાંથી એ લોકોને આવકાર્ય નથી. કલેક્ટર જૂના કલેક્ટર હતા, જે અત્યારે કોવિડના હેડ છે, એમનું નામ મને યાદ નથી આવતું, એમણે અમને ત્રીજો કોર્ટ બનાવી આપ્યો અકોટામાં. એમણે અકોટા સ્ટેડિયમ બી ચાલુ છે રમવા માટે, અને પણ આ સ્ટેડિયમ એ લોકોને શું કરવું છે કોઈ આઈડિયા નથી ને એમને બંધ કરી મૂકી રાખ્યું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરવાથી આપણે ઇમ્યુનિટીમાં, જે આપણે ઇમ્યુનિટીની વાત કરીએ છીએ કે આપણે રમશું તો બધા સ્વસ્થ રહીશું, એવું એ લોકોને મગજમાં છે જ નહીં. એ લોકોને લાગે કે એમના ઘરે બેસાડીને બધા સ્પોર્ટ્સ વગર એલમાં ઘરે ઇમ્યુનિટી વધશે, જે સરકારની અને કમિશનર, આપણા લોકલ કમિશનર, કલેક્ટર, મેયરની ગેરસમજ છે. ચૂંટાયેલા બધા માણસો અહીંયા કોઈને ઇન્ટરેસ્ટ નથી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચાલુ થાય, અને કોઈ આજ સુધી અમારા પહેલામાં સપોર્ટમાં આવતું નથી. અમે વારંવાર રજૂઆત કરી, અત્યારે બી તમે પાછળ જોઈ શકો છો કે અમે લોકો મારામારી કરવા આવ્યા તો આખી સિક્યોરિટી પાછળ લાઈનમાં ઊભી રહી ગઈ છે કે અમને એ લોકોને બધાને ફેટ મારીને પાડી નાખીશું, એમ બધા સિક્યોરિટી એલર્ટ થઈ ગયા છે. અમે લોકો અહીંયા જ બહાર ઊભા, છતાં બી તમે જોઈ શકો છો એ લોકોનો અમારા પ્રત્યેનો અભિગમ શું છે. અમારી એટલી જ માંગ છે કે આ તરત તાત્કાલિક આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોલવામાં આવે, અને સેનિટાઇઝ નહીં કરશો તો અમારા ખર્ચે સેનિટાઇઝ કરાવી લઈશું અમારી જગ્યાઓ જેટલી છે, પણ અમને તરત ને તરત જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોલવામાં તાત્કાલિક ઇફેક્ટથી કાલથી આ ખોલવામાં આવે એવી કમિશનર, કલેક્ટર, મેયર અને આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અમારી રજૂઆત છે. હું ડૉક્ટર સ્નેહલ શાહ માંજલપુરનો રહીશ છું અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ દરબાર ચોકડીની નજીક આવેલું છે અને કોર્પોરેશન દ્વારા સંચાલિત છે, અને અમે બધા જ મેમ્બર્સ છીએ અને આ સંકુલ ઘણું સારું છે. અમે લોકો ઘણા બધા માંજલપુરના રહીશું, એનો લાભ રહી રહ્યા છે, વર્ષોથી લઈ રહ્યા છે, પરંતુ જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી આ સંકુલ બંધ હતું. હવે જ્યારે લોકડાઉન અનલોક થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને આજથી તો સિનેમાઘરો કે જ્યાં બંધ જગ્યા એસીની બંધ જગ્યામાં પણ લોકોને આવવાની પરમિશન છે, ત્યાં આવું ખુલ્લું મેદાન જ્યાં અમે ફિટનેસ માટે કામ કરી રહ્યા છીએ અને ઇમ્યુનિટીની જે વાત થઈ રહી છે દેશ દુનિયામાં એના માટે અમે કામ કરી રહ્યા છીએ, એ સંકુલ હજુ ચોક્કસ કારણોસર બંધ રાખવામાં આવ્યું છે. અમને ખ્યાલ નથી આવતો કે આ સંકુલમાં એવો શું પ્રોબ્લેમ છે કે જે ખોલવાથી ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. શું કોરોના વાયરસ ખાલી અહીંયાથી જ ઇન્ફેક્શન લાગે છે? સો આ બધું એકદમ ખોટું થઈ રહ્યું છે અને તાત્કાલિક અમે રજૂઆત કરીએ છીએ કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે જેથી અમે એનો લાભ લઈ શકીએ. કેટલી બધી પ્રાઇવેટ એકેડમી છે અહીંયા સ્પોર્ટ્સ ચાલે છે એવી પ્રાઇવેટ એકેડમી છે, એને સરકારે પરમિશન આપી દીધી છે ખોલવાની અને એ ફૂલ ફ્લેજર ચાલુ છે, જ્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખબર નહીં કોઈ કારણસર બંધ રાખવામાં આવ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ બંધ રાખવામાં આવ્યું છે, એના કોઈ ચોક્કસ કારણો નથી, કોઈ ચોક્કસ દિશા નથી. તેથી જે પણ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન કરી રહ્યા છે તમામ ઓથોરિટીને અમારી નમ્ર વિનંતી છે અને એક આક્રોશ સહિતનો એક નિવેદન પણ છે,
કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક ખોલવામાં આવે જેથી આ વિસ્તારના રહીશો જે આનો લાભ લઈ રહ્યા છે એ લઈ શકે. અમે બધા અહીંયા એક એજ્યુકેટેડ લોકો છે અને અમે જાણીએ છીએ કે કોરોના સંક્રમણ, હું પોતે તો ડૉક્ટર છું, અને કોરોના સંક્રમણથી બચવા માટે શું શું આપણે આના પગલાં લઈ શકીએ એ તમામ પગલાં લેવા અમે તૈયાર છીએ. અને જે પણ નિયમો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમને આપશે એ અમે બધા ફોલો કરવા માટે અહીંયા બાંહેધરી આપીએ છીએ. તો નમ્ર વિનંતી અને ખૂબ જ આક્રોશભર્યું નિવેદન કે આને તાત્કાલિક ખોલવામાં આવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને અને અમને એનો લાભ લેવામાં આવે. જી ડૉક્ટર સાહેબ, જો તમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગળનું વલણ કેવું રહેશે? માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે બધા જેટલા મેમ્બર્સ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ રહ્યા છે એ એક થોડું ઉગ્ર આંદોલન પણ કરીશું. પણ અમે કોરોના કાળમાં જે નિયમો છે એનું ઉલ્લંઘન કરવા કોઈ પણ રીતે માંગતા નથી. માટે આ નોબત ના આવે, આ આંદોલન કરવાની નોબત જ ના આવે એવું અમે જે ઓથોરિટી છે એને વિનંતી કરીએ છીએ. જી આજરોજ તમે શું કર્યું અહીંયા? આજરોજ તમે શું કર્યું અહીંયા? આજરોજ અમે ફક્ત ભેગા થયા છીએ, શાંતિપૂર્ણ રીતે અમારો એક મેસેજ મીડિયા દ્વારા, આપના માધ્યમ દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવા માંગીએ છીએ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી જગ્યા કે જ્યાં સંક્રમણનો મિનિમમ ચાન્સ છે તાત્કાલિક ધોરણે ખોલી દેવામાં આવે.